જામ કંડોરણા તાલુકામાં મધ્યાહન ભોજનના કર્મચારીઓએ નવા મેનુની અમલવારી રદ કરી લઘુત્તમ વેતન મળે તે માટે મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું. નવા મેનુની અમલવારી રદ કરવા તેમજ બીજો ભોજન નાસ્તો બંધ કરવા માટે અને લઘુત્તમ વેતન મુજબ કાયમી કરવા માટે આજરોજ જામકંડોરણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નવા મેનુનો વિરોધ કરી નાસ્તાના અમલવારી કરવા માટે સરકારશ્રીને અનુરોધ કરતું આવેદનપત્ર આપવામાં આવેલ. હું કૃપા સુજુભા જાડેજા, જામકંડોરણા તાલુકાના મધ્યાહન ભોજનનો પ્રમુખ છું અને અમારા યુનિયનની વર્ષો જૂની માગણી છે કે અમને લઘુત્તમ વેતન આપીને કાયમી કરવા. અને બીજો એક અમારો નવો પ્રશ્ન બીજો આવ્યો, નવું મેનુ આવ્યું, એ સદંતર અમારા કર્મચારી કોઈને પસંદ નથી. એટલે નવું મેનુ તમામ રદ કરવા માટે થઈને અમારે આંદોલન ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવું પડે છે. અને આજથી અમે આવતીકાલથી અમારા જામકંડોરણા તાલુકાના તમામ કેન્દ્રો બંધ કરી અને અચોક્કસ મુદત ઉપર હડતાલ ઉપર જાય છે. એટલે અમારે અવનવા આવા પ્રશ્ન આવતા જ હોય તો સરકારને અમારે એટલી વિનંતી કરવી છે કે અમારા પ્રશ્ન આમ કંઈક દિલથી વિચારી અને અમારા પ્રશ્નનું નિરાકરણ કરે. કારણ કે આ 1600 રૂપિયા પગાર સંચાલકનો, 1400 રૂપિયા રસોયાનો અને 500 રૂપિયા ફક્ત મદદનીશનો પગાર, એટલા પગારમાં ઘર ચલાવવું કે વાપરવું કે શું ખાલી કોકને આટો. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ ડોંગા, જામકંડોરણા.